અબડાસા તાલુકાના ઓકેર ગામ મધ્યે ઓકેર મેળા સમિતિ દ્વારા દેવી શ્રી શીતલા માતાજીના સ્થાનકે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું. અબડાસા તાલુકાના ઉકીર અને સુખપર સાયદ વચ્ચે જંગલમાં આવેલ શીતલા માતાજીનું અતિ પ્રાચીન મંદિર છે, જ્યાં માતાજીનું સ્વરૂપ સાક્ષાત સ્વયંભૂ પ્રાગટ્ય દેવી રૂપ છે. ચૈત્રવદ તેરસના બે દિવસે એટલે શીતલા તેરસના આ સ્થાન પર માતાજીના સાનિધ્યમાં ભવ્ય મેળો ભરાય છે, જેમાં માતાજીની આરતી, ધ્વજારોહણ, ઘોડાદોડ, બળદદોડ તેમજ બખ મલાખડાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળાની પૂર્વ સંધ્યાએ એટલે બારસના રાત્રિએ ભવ્ય સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થાન પર છેલ્લા એક વર્ષથી કચ્છની દુકાળભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગામોને તેમજ પશુધનને લીલો તેમજ સૂકો ચારો માતાજીના પ્રાંગણમાં અપાય છે. ગાયોના ચારા માટે નેણસીભાઈ ભાનુશાલી, જીતુભાઈ સામજી મોતા, માધવજી જોશી, શંભુલાલ જોશી, જમનાદાસ જોશી દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવે છે. મેળાના આયોજનમાં આજુબાજુ સમગ્ર વિસ્તારના દાતાશ્રીઓ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે, તેમજ મેળાનું સંચાલન ઉકીર શીતલા માતાજી બુજ્જડ પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવે છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, કચ્છ. મારું નામ જોશી કિરણ ગોપાલભાઈ, મૂળ વતન ઉકીર, હાલે રવા પર. આજે શીતલા માતાજી, મા ભગવતીની શીતલા તેરસ એટલે માતાજીની એક તિથિ જેને ગણી શકાય, માતાજીનો આજે દિવસ છે. આ દિવસે દરેક માતાજીના મંદિરો ઉપર આપણે જેમ જાણીએ છીએ તેમ મા જગદંબાની પૂજા થાય છે. અત્યારે આ જે સ્થાન છે એ શીતલા માતાજીનું પ્રાગટ્ય દેવી છે, સ્વયંભૂ પ્રગટેલી માતાજીની અહીંયા મૂર્તિ છે. આ સ્થાન છે એ ઉકીર અને સુખપર સાઈન તાલુકો અબડાસાની વચ્ચે એક જંગલની અંદર આવેલું માતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિર છે. આ મંદિર અનેક વર્ષો ખૂબ જ જૂનું પ્રાચીન મંદિર છે. આ મંદિરની શરૂઆતમાં એક નાનકડી દેરી હતી અને અહીંયા આજુબાજુ વિસ્તારના ભાવિક ભક્તો, પૂજારી પરિવાર સૌ સાથે મળી અને આપણે જોઈ શકીએ છીએ તેમ અત્યારે માતાજીનું એક ભવ્ય મંદિર છે. એની ખૂબ જ સુંદર અંદર માતાજીનો ચોક બાઉન્ડરીબદ્ધ છે અને આ જે આયોજન છે મેળાનો એ દર વર્ષે થાય છે. શીતલા તેરસ એટલે આજના દિવસે મેળો અને ગઈકાલે બારસ એટલે બારસની પૂર્વ, તેરસની પૂર્વ સંધ્યાએ સંતવાણી ભજનનો પ્રોગ્રામ પણ હોય છે, જે ગઈકાલે પરિપૂર્ણ કર્યો. આજના દિવસે આ માતાજીના મેળાની અંદર આજુબાજુ સમગ્ર વિસ્તારના કોઈ એક જ્ઞાતિ નહીં, કોઈ એક વર્ણ નહીં, પણ આ જગ્યાની એક ખૂબ જ મજાની વાત એ છે કે અહીંયા 18 વર્ણ અહીંયા માતાજીને માથું નમાવે છે. એ બધી સમાજો એની અંદર આવી, એ આર્થિક સહયોગ હોય કે પછી સમયનો સહયોગ હોય કે પછી શારીરિક સહયોગ હોય, એ અહીંયા પ્રદાન કરે છે. આજના દિવસે માતાજીની આરતી, ચડતર વગેરે હોય છે, સાથે અહીંયા બખમલાકડાનું આયોજન, પછી બળદદોડનું, ઘોડાદોડનું આયોજન પણ હોય છે. સાથે ગઈકાલે પણ મહાપ્રસાદનું આયોજન હતું અને આજે પણ અહીંયા મહાપ્રસાદનું આયોજન છે. અને આ સ્થાન ઉપર જેમ આપણે સમગ્ર વિસ્તારમાં અત્યારે દુકાળગ્રસ્ત જાહેર થઈ ગયો છે, તો અહીંયા દાતારો દ્વારા અહીંયા લગભગ છેલ્લા એકાદ વર્ષથી અહીંયા માતાજીના ચોકમાં ગાયોને લીલો અને સૂકો ચરો નાખવામાં આવે છે. તો જે કોઈ અહીંયા સહયોગ તન, મન, ધનથી કરે છે એ બધાએ ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌને જય માતાજી.
વિરયતન એટલે હજારો લીલાછમ વૃક્ષોથી શોભતું સુંદર શાંત અને રમણીય વિદ્યા મંદિર, જ્ઞાન સાથે સંસ્કારનું કેન્દ્ર એટલે વિરયતન વિદ્યાપીઠ, જેમાં ધોરણ 1-10 ગુજરાતી માધ્યમ અને ધોરણ 11-12 સામાન્ય પ્રવાહ તેમજ અંગ્રેજી માધ્યમમાં જુનિયર KGથી ધોરણ 7 સુધીનો અભ્યાસક્રમ, કચ્છના જખણિયા મધ્ય નંદનવન સમૂહ વિરયતન વિદ્યાપીઠ સંકુલ કે જ્યાં સ્વચ્છ અને હવા ઉજાસવાળા વર્ગખંડો, રમત ગમતના સાધનો સાથે બાળકોને રમવા માટેનું વિશાળ મેદાન, કોમ્પ્યુટર લેબ તેમજ સંગીતના સાધનો સાથે સુસજ્જ છે. ઉત્કૃષ્ટ શિક્ષણ માટે યોગ્ય લાયકાત સાથે અનુભવી શૈક્ષણિક સ્ટાફની સુવિધા, કચ્છ તથા બહાર ગામથી આવતા બાળકો માટે સુંદર તથા અદ્યતન હોસ્ટેલ કે જેમાં તેઓને રહેવા તથા જમવાની સુઘડ વ્યવસ્થા, હોસ્ટેલમાં રહેતા બાળકો માટે મફત ટ્યુશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કેમ્પસમાં જ BBA, BCA, ફાર્મસી તથા એન્જિનિયરિંગ ડિપ્લોમા કોલેજો હોવાથી સ્કૂલના બાળકો માટે કોલેજના અધ્યાપકો દ્વારા કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવે છે. આ સંસ્થા સાથે જોડાવા આજે જ મુલાકાત લો. વિરયતન વિદ્યાપીઠ, ભુજ માંડવી હાઈવે, જખણિયા, તાલુકો માંડવી, કચ્છ 98-797-65-608, 75-758-0575.